ચાર વિષય ગણિત ગમત પાઠ આઠ ગાડું અને પૈડા ભાગ બે. તો તેમાં મેં તમને આગળના વિડીયોમાં તમારા મિત્રોના અલગ અલગ જૂથ બનાવવાના કહેલા હતા અને તેમને દોરડા અને ખીલી વડે જે વર્તુળ બનાવવાનું મેં કહેલું હતું. હવે તો તમારે તેમાં જોવાનું છે કયા જૂથનું વર્તુળ સૌથી નાનું છે, કયા જૂથે સૌથી નાનું વર્તુળ બનાવ્યું છે અને તેમનું દોરડું કેટલું લાંબુ હતું, તેમણે કેટલું લાંબુ દોરડું રાખેલું હતું કે જેથી તેને એવડું એટલું વર્તુળ બનેલું છે. હવે આવું શા માટે, શું આ? તો તમને ખબર છે આવું શા માટે, શું કામ? કારણ કે તમને જો તમે ખીલી અને દોરડા વડે વર્તુળ દોરેલું હશે તો તમને ખબર હશે કે આવું શું કામ થયું હશે. ખીલી અને દોરડા વડે વર્તુળ જો તમે દોરેલું હશે તો તમને ખબર જ હશે કે જેમ નાનું દોરડું હશે, ટૂંકું હશે દોરડું, તો વર્તુળ છે નાનું થશે, અને લાંબુ દોરડું હશે તો વર્તુળ છે ખૂબ લાંબુ મોટું થશે. ટૂંકું દોરડું હશે તો નાનું વર્તુળ થશે, અને લાંબુ દોરડું તમે રાખેલું હશે તો વર્તુળ છે ખૂબ મોટું થશે. સૌથી નાના વર્તુળની ત્રિજ્યા કેટલી હશે? તમારે સૌથી નાનું જે વર્તુળ છે એની ત્રિજ્યા તમારે માપવાની છે કે તેની ત્રિજ્યા છે કેટલી છે. ત્રિજ્યા એટલે શું તમને ખબર છે? ત્રિજ્યા એટલે કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ છે વર્તુળ પર હોય તો તેવા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. હવે તમારા મિત્રોએ શું દોરેલું છે તે જુઓ અને તેઓએ માપેલી ત્રિજ્યાની લંબાઈ વિશે ચર્ચા કરો. શું તે તમારા વર્તુળના માપ જેટલી જ છે? હવે તમારા મિત્રોએ જે વર્તુળ દોરેલા છે તો એ તમારે જોવાના છે અને ત્રિજ્યાની એની લંબાઈ વિશે તમારે ચર્ચા કરવાની છે અને શું તે તમારા વર્તુળના માપ જેટલી જ છે કે તેનાથી વધારે કે ઓછી છે એ પણ તમારે જોવાની છે. હવે નીચે આપેલ વર્તુળની ત્રિજ્યા દોરો. અહીં આપેલા વર્તુળની ત્રિજ્યા છે તમારે અહીં દોરેલી, અહીં આપણને આપેલી જ છે. જો દોરડાનો ઉપયોગ કરેલ છે તેની વર્તુળની લંબાઈની ત્રિજ્યા લંબાઈ બરાબર હોવી જોઈએ તો તમે જોઈ શકો છો ત્રિજ્યાનું તમારે માપન કરવાનું છે કે તે ત્રિજ્યા છે કેટલી હશે. હવે જે દોરડાનો ઉપયોગ કરેલ છે તેની લંબાઈ વર્તુળની ત્રિજ્યાની લંબાઈ બરાબર હોવી જોઈએ, એટલે તમે જે દોરડાનો ઉપયોગ કરેલો છે તેની લંબાઈ જેટલી હોય એટલી જ વર્તુળની ત્રિજ્યા હોવી જોઈએ. એટલે દોરડાની લંબાઈ જો 5 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા પણ એટલી જ હોવી જોઈએ, તમારે તે માપન કરી અને કહેવાનું છે. હવે તમે અહીં વર્તુળ પર જોઈ શકો છો, અહીં તમને ત્રિજ્યા દર્શાવેલી છે. તો એનું એ રેખાખંડનું એક અંત્ય બિંદુ છે વર્તુળનું કેન્દ્ર છે અને બીજું અંત્ય બિંદુ છે વર્તુળ પર છે, એટલે આ રેખાખંડને આપણે શું કહી શકીએ? તો કે આને આપણે ત્રિજ્યા કહી શકીએ. તો તેનું માપન કેવી રીતે કરી શકાય તે પણ આપણે શીખીએ. હવે આપણે ત્રિજ્યાનું માપન કરીએ તો અહીં આપણે ત્રિજ્યા જોઈએ કેટલી છે, 2 સેમી. તો અહીં વર્તુળની ત્રિજ્યા છે 2 સેમી છે. હવે પેજ નંબર 86 વિદ્યાર્થી મિત્રો, હવે પેજ નંબર 86 પણ આપણને થોડા વધુ પ્રશ્નો આપેલા છે તે પણ આપણે જોઈએ. માપપટ્ટીની મદદથી આ બંગડીની ત્રિજ્યા દોરી ત્રિજ્યાની લંબાઈ માપો. હવે આપણે અહીં આ વર્તુળની ત્રિજ્યા દોરી, બંગડીની ત્રિજ્યા આપણે અહીં દોરી આ વર્તુળની ત્રિજ્યા અને માપીએ કે તે કેટલી હશે. તો તે છે 1.5 સેમી. કેટલી છે તેની ત્રિજ્યા? તો કે તેની ત્રિજ્યા છે 1.5 સેમી. તો અહીં લખો 1.5 સેમી કેટલી છે. અહીં આપણે ત્રિજ્યા દોરી અને તેની માપન કર્યું. માપપટ્ટીની મદદથી બંને વર્તુળની ત્રિજ્યા માપો. આગળ પણ આપણે જે ત્રિજ્યા માપેલી હતી કેટલી હતી? તે 2 સેમી હતી અને આ છે 1.5 સેમી. હવે ત્રિજ્યાઓની લંબાઈ નોંધો. લીલા રંગના વર્તુળની ત્રિજ્યા અને વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા, અહીં આપણે બે વર્તુળ આપેલા છે તો અહીં આપણે આ બંનેની ત્રિજ્યા છે માપવાની છે, લંબાઈ છે એની એ નોંધવાની છે. આ લીલા રંગનું વર્તુળ અને આ વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા. સૌથી પહેલાં આપણે ત્રિજ્યા દોરી લઈએ. આ રીતે તમારે ત્રિજ્યા છે દોરવાની છે. હવે આની ત્રિજ્યા દોરી લઈએ આ રીતે. વર્તુળનું આપણે વર્તુળની ત્રિજ્યા દોરીએ. હવે આપણે તેની ત્રિજ્યા છે માપીએ કે તેની ત્રિજ્યા છે કેટલી છે.
તો અહીં આ વર્તુળની ત્રિજ્યા છે 1 સેમી. કેટલા સેમી છે? લીલા રંગના વર્તુળની ત્રિજ્યા છે 1 સેમી. અહીં લખીએ 1 સેમી. અને હવે આ વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા માપીએ તો તેની છે 1.5 સેમી. તમારે તમારી રીતે આ ત્રિજ્યા છે માપન કરી અને લખવાનું છે. 1.5 સેમી વાદળી રંગના વર્તુળની ત્રિજ્યા છે, 1.5 સેમી છે. હવે સાયકલ અથવા બળદગાડાના પૈડાની ત્રિજ્યા માપો. તમે દોરો અથવા માપપટ્ટીનો ઉપયોગ કરી શકો છો. શું સાયકલ કે બળદગાડાના બધા પૈડાની ત્રિજ્યા સરખી છે? હવે સાયકલના અને બળદગાડાના આ બંનેમાંથી તમારે કોઈ એક પૈડાની ત્રિજ્યા છે માપવાની છે. તમારી પાસે સાયકલ તો હશે જ, તો તમે સાયકલના જે પૈડું છે એની ત્રિજ્યા છે તમારે માપવાની છે. પછી તમારે દોરો કે માપપટ્ટીના ઉપયોગથી તમે દોરો કે માપપટ્ટીનો ઉપયોગ છે તમે કરી શકો છો. એના ઉપયોગથી તમે આ માપી શકો છો. સાયકલને બળદગાડાના જે પૈડા છે એની ત્રિજ્યા સરખી છે? તો કે ના, આ બંનેની ત્રિજ્યા છે એ સરખી ન હોય, એની ત્રિજ્યા છે અલગ અલગ હોય છે. બળદગાડાના બંને પૈડાની ત્રિજ્યા સરખી હોય, સાયકલના બંને પૈડાની ત્રિજ્યા સરખી હોય, પરંતુ સાયકલ અને બળદગાડા એ બંનેના જે પૈડા છે એની ત્રિજ્યા છે અલગ અલગ હોય છે. તમે ટ્રેક્ટર કે રોડ રોલર જોયું છે? તમે હવે ક્યારેય ટ્રેક્ટર કે રોડ રોલર તમે જોયું હશે? જોયું જ હશે, મારા ખ્યાલ પ્રમાણે તમે આ જોયું જ હોય. હવે તમે જોયેલ હોય તેમાં સૌથી મોટું પૈડું કયું છે? હવે તમે ટ્રેક્ટર કે રોડ રોલર બેમાંથી તમે જોયું જ છે, તો એ બંનેમાંથી ટ્રેક્ટર કે રોડ રોલર આ બંનેમાંથી કોના પૈડા સૌથી કોનું પૈડું સૌથી મોટું હતું? તો તમને ખબર જ હશે કે આ રોડ રોલર છે એનું પૈડું છે સૌથી મોટું હોય છે. રોડ રોલર તમે જોયું જ હશે, રસ્તાનું જે કામ હાલતું હોય ત્યાં રોડ રોલર તમને જોવા મળશે, તેનું પૈડું છે સૌથી મોટું હોય છે. શું ટ્રેક્ટર કે રોડ રોલરના બધા પૈડાની ત્રિજ્યા એક સરખી હોય છે? હવે તમને પૂછેલું છે કે શું ટ્રેક્ટર કે રોડ રોલર આ બંનેમાંથી બધા પૈડાની ત્રિજ્યા સરખી હોય? તો કે ના, તેના બધા પૈડાની જે ત્રિજ્યા છે એ સરખી નથી હોતી. ટ્રેક્ટરમાં જે આગળના બે પૈડા છે એ નાના હોય છે, જ્યારે પાછળના બે પૈડા છે એ મોટા હોય છે. તેથી આગળના અને પાછળના બંને પૈડાઓની ત્રિજ્યા છે એ અલગ અલગ હોય છે. અને રોડ રોલરમાં આગળના પૈડા કરતાં પાછળના બે પૈડા છે એ મોટા હોય છે, તમે જોઈ શકો છો એમાં. અને એમાં પણ આગળના અને પાછળના પૈડાઓની ત્રિજ્યા છે અલગ અલગ હોય છે. અને આ ઉપરાંત ટ્રેક્ટરના પૈડા અને રોડ રોલરના પૈડાની ત્રિજ્યા પણ અલગ અલગ હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર 87. હવે જુઓ પેજ નંબર 87 પર, તેમાં તમને લાલી અને કાલી દોરડા વડે થાંભલા સાથે બાંધેલી છે. કાલીનું દોરડું લાંબુ છે તો કોને વધુ ઘાસ ખાવા મળશે? હવે જુઓ અહીં લાલી અને કાલી આ બંને દોરડા વડે બાંધેલી છે, તો કાલીનું દોરડું છે તમને અહીં સૌથી લાંબુ દેખાય છે અને લાલીનું દોરડું છે સૌથી ટૂંકું દેખાય છે. તો તમે અહીં તમારે કહેવાનું છે કે કોને સૌથી વધુ ઘાસ ખાવા મળશે. તો કાલીનું દોરડું છે લાલીના દોરડા કરતાં વધારે લાંબુ હોવાથી તે દૂર સુધીનું વધુ ઘાસ ખાઈ શકે છે. તેથી કાલીને છે વધુ ઘાસ ખાવા મળશે. આ લાલી છે એ માત્ર અહીંનું તેની આજુબાજુનું જ ઘાસ ખાઈ શકશે, પરંતુ આ કાલીનું દોરડું લાંબુ છે એટલા માટે તે દૂરનું પણ વધારે ઘાસ ખાઈ શકશે. તેથી કાલી છે એને વધુ ઘાસ ખાવા મળશે. હવે જીતની ડિઝાઇન, તો આપણે હવે જીતની ડિઝાઇન જોઈએ. જીતે પરિકરની મદદથી ડિઝાઇન બનાવેલી છે. જીતે પરિકરની મદદથી આ વર્તુળની બધી ડિઝાઇન બનાવેલી છે. બહેને જીતની બહેને આવીને તેની સાથે વધુ ડિઝાઇન બનાવવા લાગી. આવી ડિઝાઇન બનાવવા ઈચ્છો છો તમે? આવી ડિઝાઇન બનાવવા માટે તમારે પરિકરનો ઉપયોગ કરવો પડશે. તમને પણ આ જોઈને આવી ડિઝાઇન બનાવવાની ઈચ્છા થઈ ગઈ હશે ને? તો તમે પરિકરનો ઉપયોગ કરી અને તમે આવી ડિઝાઇન દોરી શકશો. આપણે આગળ જોઈએ પરિકરનો ઉપયોગ. આની પહેલાં તમે પરિકર જોયું છે, તમે પરિકર જોયું જ છે. કેવું હોય પરિકર? તો કે આ પરિકર છે, આનો આપણે વર્તુળ બનાવવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. વર્તુળ બનાવવાનો કઈ રીતે ઉપયોગ કરશો? તો આપણે જોઈએ કે વર્તુળ બનાવવા તેનો કઈ રીતે ઉપયોગ થશે. તો પેજ નંબર 88. હવે જુઓ તમે અહીં આપણને રીત આપેલી છે તે આપણે જોઈએ. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે કે તમારે તમારું પરિકર છે આ રીતે ખોલવાનું છે. હવે
એને આ રીતે કાગળ પર મૂકવાનું છે અને પરિકરને ટોચથી પકડવાનું છે। હવે આ પેન્સિલને આપણે આ રીતે રાખવાની છે અને આ બોલ છે એનો આ રીતે રાખી દઈએ। હવે આપણે અણીદાર ભાગ છે વર્તુળનો એને કાગળ પર મૂકીએ અને આ અણીદાર ભાગને હલાવ્યા વગર પેન્સિલને આપણે વર્તુળમાં ફેરવવાની છે। આપણે ફેરવી શકીએ આ રીતે। આ રીતે તમારે ફેરવવાની છે પેન્સિલને અને તમારે વર્તુળ દોરવાનું છે। તમારી નોટબુકમાં તમે આ રીતે અણીદાર ભાગને હલાવ્યા વગર સરસ રીતે વર્તુળ દોરી શકો છો। જુઓ આ રીતે સરસ મજાનું વર્તુળ દોરાઈ જાય છે, દોરાઈ છે। હવે આ વર્તુળ અણીદાર ભાગ છે એ તમને દેખાય છે, આ અણીદાર ભાગ આપણે જ્યાં રાખ્યો હતો ત્યાં નિશાન થઈ ગયું, થઈ ગયું। આ નિશાન છે તમારા વર્તુળનું કેન્દ્ર છે। શું છે? આ તમારા વર્તુળનું કેન્દ્ર છે। હવે પરિકરના ઉપયોગ વગર બનાવેલા વર્તુળ કરતાં આ વર્તુળ શું વધુ સારું છે? હવે તમે પરિકરના ઉપયોગ વગર એક વર્તુળ બનાવશો તો આપણે એ વર્તુળ બનાવો, તમે તમારી નોટબુકમાં એ પરિકર વગરના પરિકરના ઉપયોગથી તમે આ વર્તુળ બનાવો અને પરિકરના ઉપયોગ વગર તમે વર્તુળ બનાવો તો તમે બંનેમાં જોઈ શકો છો કે કયું વર્તુળ વધારે સારું છે। આ વર્તુળની ત્રિજ્યા દોરી અને તેને માપો। હવે આપણે આ વર્તુળની ત્રિજ્યા દોરીએ, આ રીતે આપણે કેન્દ્ર સુધી ત્રિજ્યા દોરીએ। હવે આપણે આ વર્તુળને ત્રિજ્યાને માપીએ કે તેની ત્રિજ્યા છે કેટલી છે। તો આ વર્તુળની ત્રિજ્યા છે 4 સેમી। મેં આ જે વર્તુળ દોરેલું છે એની ત્રિજ્યા 4 સેમી છે। હવે તમે પણ દલજીત જેવી તમારી પોતાની ડિઝાઇન બનાવી શકો છો। તમે કેટલી ડિઝાઇન બનાવી શકો છો? હવે તમે પણ દલજીતે જેમ આગળ ડિઝાઇન બનાવેલી હતી એવી રીતે તમે પણ ડિઝાઇન બનાવી શકો છો। અલગ અલગ રીતે વર્તુળની ડિઝાઇન બનાવી શકો છો। તમે કેટલી ડિઝાઇન બનાવો છો એ તમારે તમે મને કહેવાનું છે। હવે વિચારો આ ડિઝાઇન કેવી રીતે બનાવી હશે? બાજુના ખાનામાં પરિકર વડે આવી ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરો। શું આ વર્તુળ છે? હા, તો આ તો વર્તુળ જ છે। આપણે આ ડિઝાઇન બનાવવાનો અહીં ખાનામાં પ્રયત્ન કરીએ। તો તમે સૌથી પહેલાં પરિકર લો। હવે આપણે આ પરિકરની મદદથી બાજુના ખાનામાં આવી ડિઝાઇન બનાવીએ તો તે બનાવી તો ખૂબ જ સહેલી છે, ચાલો બનાવીએ। હવે અહીં સૌથી પહેલાં એક વર્તુળ દોરીએ। આ રીતે વર્તુળ છે આપણે દોરીએ। તમારે પણ તમારા ગણિતના પાઠ્યપુસ્તકમાં આ વર્તુળ છે એ દોરવાનું છે આ રીતે। આ વર્તુળ દોરીએ। હવે આપણે આ ડિઝાઇન છે અંદરની બનાવીએ આ રીતે। હવે આપણે બીજી બાજુ જ આવી ડિઝાઇન બનાવીએ તો તેનું આપણે અહીં વર્તુળનું કેન્દ્ર બિંદુ રાખીએ અને આ રીતે આપણે વર્તુળની આ ડિઝાઇન છે બનાવી શકીએ અને આ રીતે ડિઝાઇન બનાવીએ। હવે તમે આ વર્તુળનો ઉપયોગ કરી તમે પરિકરનો ઉપયોગ કરીને વધારે ઘણી બધી વર્તુળની મદદથી તમે ડિઝાઇન બનાવી શકો છો। તમારે અલગ અલગ ડિઝાઇન બનાવવાની છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 89 જુઓ। હવે નૈના વર્તુળ બનાવી રહી છે। નૈના શું કરી રહી છે? જુઓ તમે ચિત્રમાં જોઈ શકો છો કે નૈના છે એ વર્તુળ બનાવી રહી હતી। રવિએ તેની પાસે રબર માંગ્યું, તે વર્તુળ બનાવી રહી હતી ત્યારે રવિ છે એ તેની પાસે રબર માંગે છે। હવે તેણે તેનું પરિકર મૂક્યું અને તેને રબર આપ્યું, પછી ફરીથી તેણે પોતાનું વર્તુળ બનાવવાનો પૂર્ણ પ્રયત્ન કર્યો પરંતુ તેનાથી આવું બન્યું। હવે શું કરે છે? તો કે નૈના છે એને રબર આપે છે અને પરિકર મૂકી દે છે અને ફરીથી તે પોતે વર્તુળ બનાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ શું થાય છે? તો વર્તુળ છે વ્યવસ્થિત બનતું નથી, આવું વર્તુળ બને છે કે જે અવ્યવસ્થિત લાગે। તો નૈના દ્વારા આવું ચિત્ર શા માટે થયું? ચર્ચા કરો।
તમારે અહીં ચર્ચા કરવાની છે કે નૈના દ્વારા આવું ચિત્ર શું કામ થયું હશે, શા માટે થયું હશે. તો તમને ખબર છે કે એણે એવું શું કામ થયું હશે, કારણ કે વર્તુળ છે એ નૈનાએ બીજી વાર દોરવાનો પ્રયત્ન કરે છે અને એનો જે અણીવારો ભાગ છે પરિકરનો એ પહેલાં વર્તુળ બનાવતી હતી તે વખતે જે જગ્યાએ એણે રાખેલો હતો તે જગ્યા પર ગોઠવ્યો ન હતો. એટલા માટે આ વર્તુળની ડિઝાઇન છે કેવી બને છે, આવી બને છે. એટલે ટૂંકમાં જે પરિકરનો અણીદાર ભાગ હોય એ વર્તુળના કેન્દ્રથી ખસી જવાને કારણે એને જે વર્તુળ છે આવું બને છે. હવે શું વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્ર હોઈ શકે? તો તમે વિચાર કરો કે શું વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્ર હોઈ શકે? તો કે ના, વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્ર ન હોઈ શકે. જો નૈનાને જે રીતે થયું તે બીજું કેન્દ્ર રાખી અને વર્તુળ કરે છે તો શું થાય છે? તો વર્તુળ છે અવ્યવસ્થિત થઈ જાય છે. એટલા માટે વર્તુળના બે કેન્દ્ર હોઈ શકે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળ વિશે આપણે વધુ માહિતી મેળવશું. આવતા વિડીયોમાં આપણે વધુ વર્તુળ દોરતા અને ડિઝાઇન બનાવતા શીખીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Thank you.